અમૂલ ડેરીના ઇતિહાસમાં 10 જૂનનો દિવસ કદાચ યાદગાર દિવસ બની રહેશે. એ દિવસ જે કંઈ પણ થયું તેનાથી ધોળા દૂધના કારોબારને ચાલતા કાળા રાજકારણની ગંધ આવી ગઈ. ત્યારે એ ઘટનાને વખોડવા તેમજ અમૂલને બચાવવા માટે આજ રોજ અમૂલ ડેરી ખાતે ચેરમેન રામસિંહ પરમારની અધ્યક્ષતા એક સંમેલન યોજવામાં આવ્યું હતું. અંદાજિત 12,000 લોકોની હાજરી આ સંમેલનમાં હતી. સંમેલન પાછળનો એકમાત્ર મુખ્ય ઉદ્દેશ હતો 10 જૂનની ઘટનાને વખોડી કાઢવાનો. ઉપરાંત જે લોકો દ્વારા ડેરીના સભાસદોને ખોટા રસ્તે દોરાઈ રહ્યા છે તે લોકોને યોગ્ય માર્ગ બતાવવા આ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રહેલા ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા સભાસદોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તે લોકો પણ કોઈ ખોટી વાતોમાં ભંભરાવાની જરૂર નથી. તે લોકોને આ વખતે સારું બોનસ મળશે તે દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે. તો મુઠ્ઠીભર વિઘ્ન સંતોષી અને રાજકારણના હાથ બનેલા લોકોને રામસિંહ ફરી આ પ્રકારની કાર્યવાહી ન કરવા પણ શાનમાં સમજાવી દીધું હતું. તો હાજરમાં સભાસદોએ પણ 10 જૂનની ઘટનાને વખોડી આ પ્રકારની વૃત્તિ ફરી નહીં કરવા અન્ય સભાસદોને વિનંતી કરી હતી. જે મિત્રો એકાવત્ર કર્યો, મિત્રોને કહેવા માંગુ અહીંયા ના બેઠા હોય તેમને સંદેશો પહોંચાડજો કે અમૂલ એ ખેતર રખડતું ખેતર નથી. સભાસદોએ હજુ બંગડીઓ નથી પહેરી. અમૂલના સભાસદો છે સાહેબ, જેને મહેનત મજૂરી કરી છે, જેને પરસેવો પાડ્યો છે, એની આ સંસ્થા છે. એનું જતન કરવાની જવાબદારી તમારી ને મારી છે. ત્યારે ગમે તેવો માણસ અમૂલની અંદર આવીને પેસીને જો નુકસાન કરશે તેનું પરિણામ ભોગ્યા વગર એને છૂટકો નથી થાય. અમૂલનો જે વિકાસ કર્યો એ વિકાસની અંદર એક ઢાંક પાડી નાખ્યો શક્તિ માણસ હોય જાય. મેં ધાર્યું હોત તો કદાચ હું સામનો કરી શકો, પણ મારે બોર્ડે કહ્યું નહીં રમશીભાઈ આપણે એવું ખોટું કરવું નથી, ખોટો મેસેજ ના જવો જોઈએ. એટલા માટે હું શાંત રહ્યો સાહેબ, અને શાંત રહ્યો એને કારણે મિત્રો અંદર ઘૂસી ગયા. ઉલ્લેખનીય છે કે 10 જૂનની ઘટનાને અમૂલ ડેરીના રાજકારણમાં ઉથલપાથલ લાવવા માટે સુઆયોજિત કાવતરું હોવાનું રાજકીય જાણકારો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. જો 14 જૂનના રોજ યોજાનાર વાર્ષિક સાધારણ સભામાં બોનસના ભાવમાં વધારવાની જાહેરાત કરી રહ્યા હોય તો આંદોલન મારફતે ભવિષ્યમાં ચેરમેનની ખુરશી હલાવવાનો પ્રયાસ વિરોધી જૂથ દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે સફેદ દૂધના રાજકારણમાં આવેલા ઉભરો શું પરિણામ લાવે છે તે તો સમય જ બતાવશે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા.